હેલો નમસ્કાર આપ જોઈ રહ્યા છો ટીવી નાઇન હું છું હાર્દિક મોદી આપની સાથે ભાઈ ટીવી નાઇન ગુજરાતીની ટીમ હાલ અમદાવાદમાં છે અમદાવાદના રિવરફ્રન્ટ પર જે રિવર ક્રૂઝ છે આજે આપણે તેની મજા માણીશું અને મતદારનો મિજાજ આ કાર્યક્રમમાં એ તમામ મતદારો સાથે આજે આપણે વાત કરવાના છીએ કે જે આજે અહીંયા ડિનર લેશે અને ડિનરની સાથે મ્યુઝિક પણ માણશે તો ચાલો જઈએ અને રિવર ક્રૂઝની મજા પણ માણીએ ચૂંટણીનો માહોલ તો બહુ જોરદાર જામેલો છે સાહેબ આખા ઇન્ડિયામાં અને એમાં ગુજરાતમાં તો ચૂંટણીનો માહોલ એટલો બધો સારો જામેલો છે લગભગ ટોટલે ટોટલ બેઠક આપણી બીજેપી જ લઈ જશે એવું હું ગર્વથી કહી શકું છું અમદાવાદના ડેવલપમેન્ટની વાત કરીએ તો તમને સૌથી વધારે શું ગમે છે ફર્સ્ટ ઓફ રિવર રિવરફ્રન્ટ નંબર વન ઉપર જે આજે લોકો વિદેશથી અમારા સગાવાલા જે બી આવે છે પર્ટિક્યુલર સાઉથ આફ્રિકા મજા માણી રહ્યા છે સાઉથ આફ્રિકા છે અમેરિકા છે લોકોને હવે અમદાવાદ એક હોટ ડેસ્ટિનેશન લાગે છે ફરવા માટે અત્યાર સુધી જે બહેનો માટે કે જે દીકરીઓ માટે કર્યું છે આજ દિન સુધી મોદી સર સિવાય કોઈએ જ કર્યું નથી જેમ કે મને એક ઉદાહરણ આપો જેમ કે હવે બોર્ન બેબી થાય છે ત્યારથી માંડીને દીકરી પરણે ત્યાં સુધી જે આપ્યું છે મોદી સરે જે સેવાઓ આપી છે જે સહાય આપી છે પ્લસ જે વિધવા સહાય આપ્યું છે એ અનબિલિવેબલ છે અત્યાર સુધી બધાને ખૂબ સરસ આપ્યું છે તો રિવર ક્રુઝમાં હવે આપણે પ્રયાસ કરીશું કે એક એક લોકો સાથે વાત કરીએ અને તેમને આપણે ડિસ્ટર્બ નહીં કરીએ કારણ કે તેમનો ડિનરનો ટાઈમ છે તેમ છતાં આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે લોકસભાનું ઇલેક્શન આવે છે તો તેનાથી શું અસર થઈ છે શું માહોલ છે તે વાત કરવા માટે આપણી સાથે હેલો આપનું નામ વૈભવ શાહ અમદાવાદમાં વિકાસ કેવો થઈ રહ્યો છે કારણ કે એક વખત હતો જ્યારે સાબરમતી નદી હતી તેમાં પ્રદૂષણ ને એના અનેક સવાલો ઉઠતા હતા પરંતુ આજે અમદાવાદમાં સાબરમતીમાં વચ્ચે ક્રૂઝમાં બેસીને ડિનર લઈ રહ્યા હતા તમે સુપર જબરદસ્ત ડેવલપમેન્ટ છે હજી પણ દસે ડેવલપમેન્ટ સુપર છે મોદી નું કામ જબરજસ્ત છે લોકસભાની ચૂંટણીમાં કેવો માહોલ જબરદસ્ત માહોલ છે અહિયાં તો મોદી મોદી જ માહોલ છે માત્ર મોદી માત્ર મોદી મોદી ઉપર જ આવશે બધું એવું લાગે છે કયા મુદ્દા કયા મુદ્દા સૌથી અગત્યના રહે વિકાસનો મુદ્દો સૌથી અગત્યનો છે ભારત સરકારનું કયું ડેવલપમેન્ટ તમને સૌથી વધુ ગમ્યું સાહેબ ડેવલપમેન્ટ માટે તો છે કે આખું લિસ્ટ મારી પાસે છે પણ લિસ્ટમાં હું તમને એક અત્યારે લેટેસ્ટ એક્સપિરિયન્સ તમને કહું ને સાહેબ તો જે દિલ્હી બોમ્બે એક્સપ્રેસ એમને બનાવ્યો છે હું લેટેસ્ટ ત્રણ દિવસ પહેલાં જ એ એક્સપ્રેસ વે ઉપર ઓલમોસ્ટ એટી ફોર કિલોમીટર મેં ડ્રાઈવ કર્યું છે અને ગડકરી સાહેબ એવું કીધેલું જ્યારે એ રોડ ઓપનિંગ કર્યું ને ત્યારે આ રોડ ઉપર તમે ચાની પ્યાલી લઈને તમે નીકળશો ને તો ચાની પ્યાલી તમારી સાહેબ થોડીક બી ઢોળાશે ને એવું કહી શકાય એ રોડ ઉપર સાહેબ મેં ઓલમોસ્ટ એટી ફોર કિલોમીટર હન્ડ્રેડ એન્ડ ટ્વેન્ટી વન હંડ્રેડ એન્ડ ટ્વેન્ટી સ્પીડ ઉપર ગાડી ચલાયેલી મેં તમે રોડ ઉપર નીકળો તો તમે કેટલા કિલોમીટરની સ્પીડે ગાડી ચલાવો છો ને એ બી દેખાય અને ટ્રાયલ માટે મેં

લગી નહીં રહે બેઠે બેઠે ગુજરાત કે અંદર લો સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે અમે બધા બિઝનેસ પ્રોફાઇલમાંથી છીએ આજે બિઝનેસ લેવલે મોદી સરકારે જે ફેસિલિટી આપી છે બિઝનેસમેનોને અને જે એમને કન્વીનિયન્સી આપી છે અને જે પોલિસી ઉપર જે સરળતા ઊભી કરી છે એમને એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે અને આજે અમે બધા ખુલીને આખા વર્લ્ડની અંદર આરામથી બિઝનેસ કરી શકીએ છીએ પહેલાં જે વસ્તુ પોસિબલ હતી પહેલાં આપણા ગુજરાત રાજ્યમાંથી બીજા રાજ્યમાં બી મોકલવું હતું ત્યારે બી ઘણી બધી તકલીફો પડતી હતી આજે ઇન્ડિયાના કોઈ બી અમે કોઈ બી જગ્યાએ બિઝનેસ કરી શકીએ છીએ સૌથી મોટી ઇમ્પોર્ટન્ટ વાત છે અને આની અંદર એક્સપોર્ટને લઈને સૌથી વધુ વેગ આપે સરકાર અને આ એક્સપોર્ટને લઈને ઇન્ડસ્ટ્રીમાં ધ્યાન આપે એના ઉપર અમે થોડું સજેશન આપી શકીએ છીએ લોકસભા કા ઇલેક્શન આ રહા હે આપણે પતા હો ક્યાં લગરા ક્યાં હો લોકસભામાં લોકસભામાં મોદીજી અલાવા કોઈ ઓપ્શન નહીં નહીં અભી ઓપ્શન હૈ નહીં ઇઝ પર્સન

હાલ તો અત્યારે જે પ્રમાણે બીજેપીએ કામ ચાલુ કર્યું છે અયોધ્યાનું મંદિર બનાવ્યું ત્યાં રામ મંદિરમાં આપણે કેટલાય વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા એ વસ્તુ ઘણા વર્ષો પછી આપણા અમારી હાજરીમાં અમારા બા દાદાથી એ લોકો રાહ જોઈ રહ્યા હતા અમારી હાજરીમાં બની એટલે અમે ખુશ છીએ બીજા મતદાર સાથે પણ વાત કરીશું અરે તમારી પ્લેટ કેમ ખાલી છે બસ હાલ જ પતાવ્યું અમે પેટ ભરાઈ ગયું હા એકદમ સારું આપણે સરકારની વાત કરીએ તો વિકાસના મુદ્દા હોય સરકારે શું કામ કર્યું છે એ વાત હોય સરકારે શું નથી કર્યું તેની પણ વાત હોય શું નથી કર્યું આ સરકારે મને તો જ્યાં સુધી દેખાય છે એમને જે જે કીધેલું હતું એ બધું પતાવ્યું છે શું શું કીધું હતું એ ડેવલપમેન્ટમાં જોઈએ તો ત્રણસો સિત્તેરમાં સેક્શન જે હટાવ્યું છે એ રહ્યું છે એના પછી તમે જે અત્યારે હાઈવેનો નેટવર્ક તમે જોઈ શકો છો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે છે જે કહીએ આપણું એટલું ઓછું પડે છે એવું છે બેરોજગારી તો વાત સાચી જ છે આમ તો પણ સામે એટલું ડેવલપમેન્ટ બી છે તમે સ્ટુડન્ટ છો ના હું હવે જોબ કરું છું અચ્છા પ્રાઇવેટ કે સરકારી પ્રાઇવેટ પ્રાઇવેટ જોબ તમને સરકારી નોકરી જોઈએ છે ના મારે નથી જોઈતી અચ્છા કેમ લોકો તો બહુ ડિમાન્ડ કરે છે વાત સાચી છે પણ પ્રાઇવેટમાં સેટિસફાઈડ છે વિપક્ષમાં હાલ તો ગવર્મેન્ટ બીજેપી સરકાર છે એટલે વિપક્ષ તકવા જ નથી રહેતી એ ઈડીનું બધું તમે જુઓ છો ને અરવિંદ કેજરીવાલ સાહેબ બધાને શું છે સાચું તો રાજકારણ એમને ખ્યાલ પણ વિપક્ષ એ ઊભું જ નહીં થવા દેતી જેમ ગુજરાતમાં જેટલો વિપક્ષ સ્ટ્રોંગ છે એટલો દેશમાં સ્ટ્રોંગ છે અચ્છા અને અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં બહુ મોટી વાતો કરતા હોય છે મોહલ્લા ક્લિનિકની વાત હોય ફ્રી વીજળીની વાત હોય તમને લાગે છે કે આ ફ્રી ફ્રીની જે રાજનીતિ છે એ બંધ થવી જોઈએ કે આ સારી રાજનીતિ છે ફ્રીની રાજનીતિ જેને નીડી પીપલ જેને મળવું જોઈએ જેના જરૂરિયાત નહીં એને છોડવું જોઈએ એ રીતે આપણો દેશ બહુ મોટો છે તો બધા લોકોને લેવું જોઈએ એવું હું નહીં માનતો લોકસભાનું ઇલેક્શન છે તમે શું કહેશો અરે તમે ખાવાનું બંધ ના કરો તો ભાઈ ચાલુ રાખવાનું હોય સાથે તો ચાલુ છે ચાલુ છે તો નહીં માનતો આવે લોકસભાનું ઇલેક્શન છે લાગે છે કે આ વખતે કામ કરી જશે કામ તો થયું જ છે અત્યાર સુધી બસ એ જ બધું એટલે કોનું કામ થશે કોનું કામ તમામ થશે અને કોણ આગળ વધી જશે પક્ષ વિપક્ષ ની વાત ન કરતા લોકો નું કામ થાય મહત્વનું છે આ વાત આ સૌથી મને આખામાં એક જોરદાર આન્સર મળ્યો છે મને એમ કહો તમે યુથ છો આપણે એક યુથ તરીકે જો તમને ફોરેન જવાનો ચાન્સ મળે તો તમે ઇન્ડિયામાં રહો કે પછી ફોરેન જતા રહો તો ઇન્ડિયામાં જ રહેવાનું છે ઇન્ડિયામાં જ રહેવાનું ઇન્ડિયામાં જ પાકું પાકું તમે શું કહેશો તમે રહેશો ઇન્ડિયામાં ઇન્ડિયામાં જ રહેવાનું ફોરેન ની જવાનું ફોરેન માં તો બહુ પૈસા કમાવાય ફોરેન કરતા વધારે ડેવલપમેન્ટ છે અત્યારે એવું સાંભળવા માટે આખું ગ્રુપ જ પ્રો ઇન્ડિયન છે પણ એવું સાંભળવા માટે અમે તો જોયું નહીં ત્યાં અમારા રિલેટિવ છે બધા ત્યાં પટેલ છે ત્યાં છે પણ એટલું બધું એવું નહીં પણ આપણા દેશ સારો જ છે કંઈ તકલીફ નહીં આપણો દેશ સારો જ છે કોઈ તકલીફ નથી જે કોઈ પણ વિદેશ જાય છે એમના માટે આ તમામ જે યુથ તેમણે જે જવાબ આપ્યો છે કે ભાઈ તમે અહીંયા ભણો છો અને અહીંયા જ કમાવો અને ત્યારબાદ વિદેશ જતા રહો તો પછી આપણા દેશનું શું આ એક સવાલ હતો અને તેમણે ખૂબ જ સુંદર જવાબ આપ્યો છે આ તમામ જે લોકો સાથે આપણે વાત કરી ત્યાં પણ આપણને એક જ વાત જાણવા મળે છે કે ક્યાંક ને ક્યાંક ભાજપની લહેર મોદી ચારસો પારની પણ લોકો લોકો ગેરંટી આપે છે નરેન્દ્ર મોદી તો આપે જ છે પણ અહીંયા તો લોકો પણ ગેરંટી આપે છે તો આ સાથે જ સાબરમતી રિવર ક્રૂઝથી હું હાર્દિક મોદી સાથે નટવર પરમાર